વડોદરા શહેરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ પાછલા 48 કલાકમાં આર્મીએ અનેક લોકોના જીવ બચાવ્યા છે. એવું કહીએ કે સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. છેલ્લા બે દિવસમાં સેનાના જવાનો પાણીના પ્રચંડ પ્રવાહને વિંધીને લોકો જોડે પહોંચ્યા છે. હજારો લોકોના રેસ્ક્યુ અને સ્થળાંતર કરવામાં આવ્યા. આ સ્થિતિમાં ગુજરાતની 6.5 કરોડ જનતાને આર્મી પર ગર્વ છે. વડોદરાની વાહરે આર્મી, સેનાનું ઓપરેશન વડોદરા. જવાન બન્યા દેવદૂત. રેસ્ક્યુના અભૂતપૂર્વ દ્રશ્યો. આ ત્રણ દ્રશ્યોને ધ્યાનથી જુઓ, કારણ કે આ દ્રશ્યો સામાન્ય નથી. વડોદરાના લોકોના જીવ બચાવવામાં ઇન્ડિયન આર્મીનો સૌથી મોટો હાથ રહ્યો છે. પહેલા જે દ્રશ્યો છે એ સમયના કે જ્યારે આર્મીના હવાલે શહેરને સોંપવામાં આવ્યું. સેના કોઈ પણ કુદરતી કહેરમાં લોકોની વહારે આવે જ છે, અને આ વખતે પણ તેવું જ થયું. ત્યારબાદના દ્રશ્યો પણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢતા નજરે જોઈ શકાય છે. દ્રશ્યોમાં અંકિત થાય છે કે સરહદ પર દુશ્મનો સામે અડીખમ ભારતીય આર્મી કુદરતી આફત સામે પણ અડીખમ રીતે ઊભી હોય છે, અને વડોદરાવાસીઓના જીવ બચાવવામાં મોટો અને મહત્વનો ફાળો આપી રહી છે. આ દ્રશ્યોને જો સેના આખરે કઈ રીતે લોકો સુધી પહોંચી રહી છે અને લોકોના જીવ બચાવી રહી છે તેના ઉત્તમ ઉદાહરણ સમાન તસવીરો છે. આર્મી દ્વારા વિસ્તારના 50 લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે વિસ્તારની વાત કરવામાં આવે તો કેદારેશ્વર મંદિર, કીર્તિ મંદિર અને સયાજીગંજમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણ આર્મીને કરવામાં આવી હતી. સમાચારને કન્ફર્મ કરવામાં આવ્યા તો ખ્યાલ આવ્યો કે અહીં તો નાના બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ સુધી ફસાયા છે. બસ પછી શું, સેનાએ એ જ કર્યું કે જે સમયની માંગ હતી. આર્મીના જવાનો દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આટલી કપરી સ્થિતિમાંથી લોકોને બહાર કાઢવામાં આવતા રેસ્ક્યુ કરાયેલા લોકોએ અને આસપાસ ઉપસ્થિત તમામ લોકોએ સેનાના જવાનોની કામગીરીને બિરદાવી હતી. અહીં તો રેસ્ક્યુ દરમિયાન લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. આપને બુધવારના દ્રશ્યો પણ યાદ જ હશે કે જે આર્મી દ્વારા શહેરના સિદ્ધાર્થ બંગલોઝમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવાથી લઈને અનેક લોકોને આકરા પાણીના કહેરથી બહાર કાઢ્યા હતા અને લોકોના જીવમાં જીવ આવ્યો હતો. સિદ્ધાર્થ બંગલોઝમાં દર વર્ષે આની આ સ્થિતિ સર્જાતી હોય છે, અને આ વખતે પણ નદીના પાણીનો આતંક વધતા સેનાની એક ટુકડીને અહીં મોકલવામાં આવી હતી અને તેઓએ તમામને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા. આ તરફ સમા આર્મી સ્કૂલના રેસ્ક્યુમાં પણ આર્મી અનેક લોકોના જીવ બચાવ્યા હતા. અહીંથી આખા રહેણાંક વિસ્તારને ખાલી કરાવાયો હતો અને આર્મીએ તમામ લોકોને બોટના માધ્યમે સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા. લોકોએ માંડ માંડ ગઈકાલે રાત કાઢ્યા બાદ આર્મીના જવાનોને જોતા હાશકારો અનુભવ્યો હતો. લોકોએ પણ આર્મીનો આભાર માનતા જોવા મળ્યા. જો આર્મી ન આવી હોત તો જીવને જોખમ ચોક્કસ હતું. જોકે સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે, પરંતુ તે છતાં પણ કોઈ પણ જોખમને પહોંચી વળવા માટે ભારતીય સેનાની વધુ 3 ટુકડી વડોદરા પહોંચી હતી. જી હા, વધુ 3 ટુકડી. કારણ કે કોઈને ખ્યાલ નહોતો કે વડોદરામાં હાલ જે સ્થિતિ છે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ આવું બન્યું. એટલે આગળ પણ કોઈ પણ પ્રકારનું જોખમ પ્રશાસન લેવા નથી માંગતું, અને કદાચ એટલે જ વધુ 3 આર્મીની ટીમોએ શહેરમાં એન્ટ્રી લઈ લીધી છે.
અત્યાર સુધીના ઓવરઓલ રેસ્ક્યુની જો વાત કરવામાં આવે તો 6000 થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એ સિવાય 10000 થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ આંકડો જે વાતની સાબિતી છે કે આખરે કેટલા મોટા પ્રમાણમાં સેના અને અન્ય સુરક્ષા ટીમોએ વડોદરામાં કામ કર્યું છે। વડોદરામાં જે સ્થિતિ થાળે પડી રહી છે તેનો મોટો શ્રેય સેનાના જવાનોને જાય છે, કારણ કે તેઓએ એવી એવી જગ્યાએથી લોકોને બહાર કાઢ્યા છે કે જ્યાં જવાનું કોઈ પણ વ્યક્તિ વિચારી ન શકે। એટલે સ્પષ્ટ વાત એ છે કે સરહદ પર જીવના જોખમે દેશવાસીઓની રક્ષા કરતા સેનાના જવાનોએ વડોદરામાં પાણીના પ્રચંડ પ્રહાર સામે અડીખમ લડાઈ કરીને વડોદરાવાસીઓની રક્ષા કરી છે। ભારતીય સેનાને 100 સલામ।